પ્રિય મિત્ર ગત સ્તવન કાર્યક્રમમાં આપણે પહેલા અધ્યાયની ત્રેવીસમી કલમ સુધી પહોંચ્યા હતા આજે મિત્ર આપણે કરંથવાસીઓને લખેલા પહેલા પત્રના પહેલા અધ્યાયની ચોવીસમી કલમથી આગળ વધીને એકત્રીસમી કલમ સુધી એટલે આખો અધ્યાય પૂરો કરીશું અને એ પછી બીજા અધ્યાયની પ્રથમ છ કલમો જોવા માંગીએ છીએ તો મિત્ર હવે તમે મારી સાથે કરંથવાસીઓને લખેલો પહેલો પત્ર પહેલો અધ્યાય ચોવીસમી કલમ જોશો ચોવીસમી કલમ અહીં તમે જોશો મિત્ર તો શું લખવામાં આવ્યું છે પણ ઈશ્વરે જેઓને આમંત્રણ આપ્યું છે પછી તે યહૂદી હોય કે ગ્રીક હોય તેઓ સર્વને મન ખ્રિસ્ત તો ઈશ્વરનું જ્ઞાન તથા સામર્થ્ય છે હવે તમે જુઓ મિત્ર તો ગત સ્તવન કાર્યક્રમમાં આપણે અગિયારથી ત્રેવીસ કલમોનો અભ્યાસ કર્યો હતો અને એમાં છેલ્લે આપણે જોયું હતું કે યહુદી લોકોએ માત્ર ધર્મની રીત રસમોને પ્રાધાન્ય આપ્યું હતું ઈશ્વરનું સ્થાન એમના જીવનોમાં ક્રિયાકાંડોએ લીધું હતું ધાર્મિક ક્રિયાકાંડોએ એ લોકોએ ખરેખર ઈશ્વરનો તો ત્યાગ કર્યો હતો બીજી બાજુ આપણે જોયું હતું તો ગ્રીક લોકોએ જ્ઞાનની બહુ જ મોટી મોટી વાતો કરી હતી દલીલો અને તર્ક વિતર્કો કર્યા કર્યા હતા સત્યની શોધ એમણે કરી હતી પણ સત્ય જ્યારે સામે આવ્યું ત્યારે એ લોકો સત્યથી દૂર રહ્યા સત્ય શું છે રોમન અધિકારી પીલાતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૂછ્યું હતું અને અત્યારે પણ લોકો એ જ પ્રશ્ન પૂછી રહ્યા છે ફિલસુફી પણ આજે એ પ્રશ્ન પૂછી રહ્યા છે અને આજે પણ મિત્ર ફિલસુફીએ માનવજીવનના પ્રશ્નનો ઉત્તર નથી આપ્યો જ્ઞાની માણસ ક્યાં છે શાસ્ત્રી ક્યાં છે શું ઈશ્વરે જ્ઞાનીઓના જ્ઞાનને મૂર્ખ નથી ગણ્યું જ્ઞાનની વાતો તો મૂર્ખામીમાં પરિણમી છે કોઈક ફિલસુફીને તત્વજ્ઞાનને એક અંધ માનવી સાથે સરખાવીશ જે અંધારામાં કાળી બિલાડીને શોધી રહ્યો છે ગ્રીક લોકો એ જ્ઞાનની શોધ કરી આજે પણ માનવી કોઈ નવી નવી બાબતો શોધવામાં રચ્યો પચ્યો રહે છે એના વડે એ માનવી પ્રશ્નનો જાણે કે ઉત્તર પ્રાપ્ત કરી શકે એવા પ્રયત્નો કરે છે તમે જાણો છો મિત્ર કે માણસે તેના પ્રશ્નનો જવાબ મેળવ્યો છે જ્ઞાન વિજ્ઞાન અને યાંત્રિક વિદ્યામાં આગળ વધેલો માણસ પોતાને વિશે કંઈ વધારે પડતું માની બેઠો લાગે છે એણે પોતાના જીવનને ખર્ચે અને પોતાના જીવનના ભોગે ઘણું બધું સંપાદન કર્યું છે અને એમ છતાં એ સત્યથી દૂરને દૂર જ રહ્યો છે માણસ એમ માને છે કે એની પાસે થોડા ઘણા પ્રશ્નોના ઉત્તરો છે આજનો જ્ઞાની માણસ છે ક્યાં આ પ્રશ્ન પૂછવો સારો છે જુઓ ઈશ્વરે દુનિયાના જ્ઞાનને મૂર્ખ ઠેરવ્યું છે ક્રુસ પરના ઈસુ ખ્રિસ્તના મરણનો આ સંદેશો નાશમાં જઈ રહેલા લોકો માટે મૂર્ખતા રૂપ છે પણ આપણે જે લોકો ઉદ્ધાર પામતા જઈએ છીએ એ લોકોને માટે તો એ ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય છે અમે તો ક્રુસ ઉપર મરણ પામેલા ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ હવે આ સંદેશો યહૂદી લોકોને માટે રૂપ છે અને યહૂદી લોકો માટે મૂર્ખતારૂપ છે યહુદી લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ક્રુસ ઠોકર ખવડાવનારો થયો કારણ કે એ લોકો ચિહ્ન શોધતા હતા ચમત્કાર પરાક્રમ પરચો શોધતા હતા લોકો ઈચ્છતા હતા કે એ લોકોને કોઈ રસ્તો બતાવે અને જ્યારે સત્ય માર્ગ સ્વયં પ્રભુસુ ખ્રિસ્ત એમની પાસે આવ્યા ત્યારે એ લોકોએ એનો અસ્વીકાર કર્યો પ્રભુ ખ્રિસ્તનો બહિષ્કાર કર્યો એ લોકોને તો રોમન સામ્રાજ્યમાંથી મુક્ત કરાવે ને એવા પાર્થિવ રાજાની જરૂર હતી એ લોકોને પાપોની અને અનંતકાળના મૃત્યુની ગિલામગીરીમાંથી મુક્ત થવું જ નહોતું પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો એમને માટે ઠોકરરૂપ હતા હતા મસીહા ઉદ્ધાર કરતા કેવી રીતે જડાય અરે જડાયેલા ઈસુ ખ્રિસ્ત એમને મન તો પરાજય હતો પ્રભુ ઈસુ ખ્રિસ્તે જો ખરેખર મસીહા હોય ઉદ્ધાર કરતા હોય તો પછી એમની એવી દશા કેવી રીતે થાય એવા બધા પ્રશ્નો એમના મનમાં ઉઠતા હતા યહુદી લોકોના મનમાં આ યહૂદી લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારવા તૈયાર નહોતા પરંતુ જેમ શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે ઈશ્વર કહે છે કે જુઓ હું સિઓનમાં એક પથ્થર મૂકું છું જેના ઉપર લોકો ઠોકર ખાશે એક એવો ખડક કે જેનાથી લોકો પડશે પણ જે કોઈ તેના ઉપર વિશ્વાસ કરશે તે કદી નિરાશ થશે નહીં ક્રુસે જડાયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત યહૂદી લોકો માટે ઠોકરનું પતા હવે પ્રેષિત પાઉલ ફિલુસુફીને જમીન દોસ્ત કરે છે ફિલસુફીને જ્યારે પાઉલ કરિંદ શહેરમાં હતો ત્યારે તે પ્રભુ ખ્રિસ્તને પ્રગટ કરતો હતો પ્રેષિતોના કાર્યનું જે પુસ્તક છે બાઇબલમાં નવા કરારના વિભાગમાં એના આધારમાંથી એની છઠ્ઠી કલમમાં લખ્યું છે કે જ્યારે તેઓએ વિરોધ કર્યો અને તેના સંબંધી ખોટી વાતો કરી ત્યારે પોતાના કપડા પરથી ધૂળ ખંખેરતા પાઉલે તેઓનો વિરોધ કર્યો અને કહ્યું કે તમારા વિનાશ માટે તમે જ જવાબદાર છો હું નથી હવેથી હું બિનયહુદીઓ પાસે જઈશ શું ફિલસુફી માણસોને ઉગારી શકે છે મિત્ર કદી જ નહીં અત્યાર સુધી તો ફિલસુફીએ કોઈ પણ વ્યક્તિને બચાવી નથી કોઈ પણ વ્યક્તિનો ઉદ્ધાર નથી કર્યો પણ પ્રભુ ખ્રિસ્તના ક્રુસ ઉપરના સંદેશાથી માણસ એના પાપોની શિક્ષામાંથી એના દુષ્કર્મોના બંધનોમાંથી બચી જાય છે ઉગરી જાય છે મિત્ર આ દુનિયાનું જ્ઞાન પાપી માણસનો ઉદ્ધાર કરતું નથી માણસો અનેક સંમેલનો કરે છે કાર્ય કર્મો ઘડે છે પણ પરિસ્થિતિ તો કથળતી તેને કથળતી જ જાય છે માણસને સામાજિક સેવાઓ નહીં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમ સંદેશ ઉગારી શકે છે એના દુષ્કર્મોના બંધનોમાંથી એના પાપોની શિક્ષામાંથી અને એમ છતાં દુનિયાના જ્ઞાને આ વાતને સ્વીકારી નથી મિત્ર તમારો પ્રતિભાવ કેવો છે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ક્રુસ ઉપરનું બલિદાન તમારો ઉદ્ધાર કરે છે કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા માટે તમારા બદલે ક્રુસ ઉપર ચડાઈ ગયા મૃત્યુ પામ્યા એમને દફનાવવામાં આવ્યા અને ત્રીજે દિવસે તે પરાક્રમ સહિત મૃત્યુમાંથી સજીવન થયા આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવંત છે એટલા માટે એ માનવીને જીવન આપી શકે છે ખેર આપણે હવે કરંતવાસીને લખેલા પહેલા પત્રના પહેલા અધ્યાયની થી છવ્વીસ કલમો જોઈએ અહીંયા લખ્યું છે પણ ઈશ્વરે જેઓને આમંત્રણ આપ્યું છે પછી તે યોહી હોય કે ગ્રીક હોય તેઓ સર્વને મન ઈસુ ખ્રિસ્ત તો ઈશ્વરનું જ્ઞાન અને સામર્થ્ય છે કારણ ઈશ્વરના જ્ઞાન અને સામર્થ્યની નીચામાં નીચી કક્ષા સુધી પણ માનવીનું ઊંચામાં ઊંચું જ્ઞાન અને સામર્થ્ય પહોંચી શકતું નથી ભાઈઓ ઈશ્વરે તમને આપેલા આમંત્રણને ધ્યાનમાં રાખો માનવી મંતવ્ય પ્રમાણે તમારામાંના ઘણા જ્ઞાની શક્તિશાળી કે ઉચ્ચ સામાજિક સ્થાન ધરાવતા નહોતા ઈશ્વરે તૈયાર કરેલી માનવ મુક્તિની યોજના સમાજના અમુક જ લોકો માટે નથી મિત્ર એ તો સમગ્ર માનવજાત માટે જ ઈશ્વર સમાજના અમુક જ લોકોને માટે નથી ઈશ્વર પાસે તો કોઈ પણ જાતનો ભેદભાવ નથી મિત્ર સામાન્ય સાધારણ ગણાતી વ્યક્તિ માટે અને અસાધારણ અથવા ઉચ્ચ ગણાતી વ્યક્તિ માટે પણ પ્રભુ ખ્રિસ્ત છે હવે સત્યાવીસમી કલમ જુઓ દુનિયા જેમને મૂર્ખ ગણે છે તેમને ઈશ્વરે ઈરાદાપૂર્વક જ પસંદ કર્યા છે જેથી જ્ઞાનીઓ શરમાઈ જાય દુનિયા જેમને નબળા ગણે છે તેઓને તેમણે પસંદ કર્યા છે જેથી શક્તિશાળીઓ શરમાઈ જાય દુનિયાના જ્ઞાની ગણાતા માણસો જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ક્રુસ ઉપરની વાત સ્વીકારતા નથી હોતા મિત્ર ત્યારે કૃષનું પરાક્રમ સામાન્ય લોકો સમક્ષ પ્રગટ થાય છે સામાન્ય લોકો સમક્ષ સામાન્ય ગણાતા લોકો મૂર્ખ નથી મિત્ર પરંતુ દુનિયાની નજરમાં એ લોકો મૂર્ખ જેવા લાગે ઈશ્વરની કાર્ય પદ્ધતિ તો અજોડ છે ઈશ્વર નમ્ર વ્યક્તિનો ઉદ્ધાર બક્ષે છે અઠ્યાવીસ અને ઓગણત્રીસ કલમ જુઓ વળી દુનિયા જેમને નીચ ગણે છે ધિકારે છે અને તુચકારે છે તેમને ઈશ્વરે પસંદ કર્યા છે તેમને ઈશ્વરે પસંદ કર્યા છે જેથી દુનિયા જેમને મહત્વના ગણે છે તેઓનું સ્થાન તેઓ ગુમાવે જેથી ઈશ્વરની સમક્ષ કોઈ માનવી ગર્વ કરી શકે નહીં માનવજાત પોતાને વિશે ફુલાસ મારી શકે એમ છે જ નહીં મિત્ર સામાન્ય માનવીને દુનિયામાં સ્થાન નથી માન નથી એને ઈશ્વરે પોતાને માટે પસંદ કર્યો છે પોતાને જ્ઞાની અને ઉચ્ચ ગણાવતા લોકો અભિમાનને લીધે ઈશ્વરના ઉદ્ધારથી દૂર રહી જાય છે તમારું અભિમાન મિત્ર તમને ઈશ્વરથી અને ઈશ્વરના આશીર્વાદોથી દૂર ના રાખે એની કાળજી રાખજો અવિત્રીસમી કલમ જુઓ પણ ઈશ્વરની કૃપાથી તમે ઈસુ ખ્રિસ્તની સાથે જોડાયા છો ઈશ્વરે ઈસુ ખ્રિસ્તને આપણું જ્ઞાન બનાવ્યા છે ઈસુ ખ્રિસ્તની મારફતે આપણે ઈશ્વરની સાથે સીધા સંબંધમાં આવ્યા છીએ ઈશ્વરના અલગ કરાયેલા લોક બન્યા છે અને પાપથી સ્વતંત્ર થયા છીએ પ્રાપ્ત થયું છે એ તમને પણ મળે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા ઉદ્ધાર કરતા આપણા મુક્તિદાતા અને આપણને શુદ્ધ કરનાર એવા ઉદ્ધારક છે તમે જે કાંઈ શોધી રહ્યા છો જે કાંઈ તમે શોધી રહ્યા છો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમને મળશે મિત્ર સાચું જ્ઞાન દુનિયાની જે ફિલસુફી છે એમાં નથી ઈસુ ખ્રિસ્તમાં છે મિત્ર ઈસુ ખ્રિસ્તની મારફતે આપણે ઈશ્વરની સાથે સીધા સંબંધમાં આવીએ છીએ એકત્રીસમી કલમ જુઓ આથી ધર્મશાસ્ત્રમાં લખેલું છે ગર્વ કરનારે પ્રભુ સંબંધી ગર્વ કરવો પ્રભુ સંબંધી ગર્વ કરવો માણસનો મહિમા ઈશ્વરમાં હોવો જોઈએ ઈશ્વરમાં આપણે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને મહિમા આપવાનો છે હું તમને એક પ્રશ્ન પૂછું તમે શામાં માન અને મહિમા શોધો છો તમે શામાં ગર્વ કરો છો શું તમારા અભ્યાસમાં શું તમારા જ્ઞાનમાં શું તમારી સંપત્તિમાં તમારી સત્તામાં શું તમારા ઉચ્ચ હોદ્દામાં ઓ મારા મિત્ર તમે ખરેખર ગર્વ લઈ શકો ને એવું કશું જ નથી એકમાત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે ગર્વ લઈ શકો છો કારણ કે એ જ વ્યાજબી પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમારા માટે સર્વ આશીર્વાદો ઉપલબ્ધ છે અહીં લખ્યું છે ગર્વ કરનારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંબંધી ગર્વ કરવો વારુ આપણે હવે મિત્ર કરંથવાસીઓને લખેલા પહેલા પત્રના પહેલા અધ્યાયનો અભ્યાસ પૂરો કરી અને આગળ બીજા અધ્યાયમાં પ્રવેશ કરીએ તમે જોશો મિત્રો તો બીજા અધ્યાયમાં પવિત્ર આત્માની સ્પષ્ટતા માનવ જ્ઞાનને સુધારે છે એ વિશે જણાવવામાં આવ્યું છે ક્રુસે જડાયેલા ખ્રિસ્ત વિશેનો સંદેશ એ શીર્ષક નીચે પહેલી કલમમાં લખ્યું છે કે ભાઈઓ મેં તમારી મુલાકાત લીધી ત્યારે ઈશ્વરનું રહસ્યમય સત્ય પ્રગટ કરવા માટે મેં ઉચ્ચ ભાષા કે વિદવતાનો ઉપયોગ કર્યો નહોતો હું તમને પ્રથમ બાબત અને પ્રથમ હકીકત જણાવવા માંગુ છું કે પ્રેષિત પાઉલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશને પ્રગટ કરતા કોઈ ઉચ્ચ ભાષા કે કોઈ વિદ્વાતાનો ઉપયોગ નહોતો કર્યો મિત્ર પ્રેષિત પાઉલ તો લોકોને ઈશ્વરના વચનોનો ખુલાસો અને એની સમજણ આપનાર વ્યક્તિ હતો ઈશ્વરની આ જ કાર્યપદ્ધતિ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ પોતાના પ્રવચનોમાં સાદી સરળ ભાષાનો ઉપયોગ કરીને ઉદાહરણ દ્વારા લોકોને સમજણ આપી હતી હવે બીજી બાબત એ છે મિત્ર કે પ્રેશિત પાઉલે ઈશ્વરના રહસ્યને દુનિયાના જ્ઞાન પ્રમાણે પ્રગટ કર્યું નહોતું રહસ્ય એટલે જેનો ખુલાસો થયો નથી તે જે છતું કરવામાં આવ્યું નથી તે રહસ્ય એટલે જે પ્રગટ થયું નથી તે પ્રેષિત પાઉલ જે રહસ્યની વાત કરે છે એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્રુસ ઉપર મારા અને તમારા માટે સમગ્ર માનવજાતના પાપો માટે ક્રુસ ઉપર જડાયા એ છે દુનિયાને આવું પ્રક્ટીકરણ હજી સુધી કરાયું નહોતું દુનિયા માટે ઈશ્વર ક્રુસ ઉપર માનવ પાપ નિવારણ અર્થે બલિદાન બને એ સમાચાર રહસ્યમય હતા બાઇબલમાં પણ જૂના કરારના વિભાગમાં ઈશ્વરના જે પવિત્ર વચનો છે એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ક્રુસે ચડાવવું અને તે વિશેની ભવિષ્યવાણી કરવામાં આવી હતી તો પણ ખરેખરો જયારે આ પ્રસંગ બન્યો ત્યારે એ દુનિયાની નજરમાં એક રહસ્યમય ઘટના હતી રહસ્ય આ અગાઉ કદી પ્રગટ થયું શું તમારા માટે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચડાયા એ હકીકત એક રહસ્ય છે એ ઈસુ ખ્રિસ્ત તો ઈશ્વરનું આબેહૂબ પ્રગટીકરણ છે પ્રભુ સર્વ જ્ઞાન અને રહસ્યનો જાહેર કરાયેલો ભંડાર છે ઈશ્વરે સમગ્ર માનવજાત માટે કોઈ પણ આશીર્વાદથી દૂર રાખવાનું ઈચ્છ્યું નથી પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મિત્ર માનવી સમક્ષ આજથી બે હજાર વર્ષ પૂર્વે આ રહસ્ય ખુલ્લે આમ પ્રગટ કરવામાં આવ્યું હતું હવે બીજી કલમ જુઓ કારણ ઈસુ ખ્રિસ્ત અને ખ્રિસ્ત પરના તેમના મરણ સિવાય તમારી મધ્યે બીજું બધું ભૂલી જવાનો મેં નિર્ણય કર્યો હતો પ્રિષિત પાઉલે કરીન શહેરમાં જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ લઈને પ્રવેશ કર્યો મિત્ર ત્યારે એણે તત્વજ્ઞાનથી ભરપૂર એવી દલીલો કરી નહીં એણે ઝઘડા અને તકરારો ઉભા કર્યા નહીં એણે તો માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશને જ સરળ રીતે પ્રગટ કર્યો એણે તો કૃષ્ણ ઉપર જડાયેલા પ્રભુ યસુ ખ્રિસ્તને પ્રગટ કર્યા હતા જે આ દુનિયાના પાપો માટે મૃત્યુ પામ્યા હતા આજે પણ મિત્ર આ જ સંદેશની તાતી જરૂર છે

નમ્ર કરતા પોતાની બીક અને પોતાના વિચારો પ્રગટ કરે છે એ ગ્રીક ફિલિસોફીથી અને માનવીના કહેવાતા મહાન જ્ઞાનથી માહિતગાર હતો એ પોતે મહાન છે અને બીજા બધા એના કરતા નૈવત છે એવું એને માની નતું લીધું ચોથી કલમ જુઓ શું કહે છે મેં મારું શિક્ષણ તથા સંદેશ માનવી જ્ઞાનના કલાત્મક શબ્દોમાં આપ્યા નહોતા પણ પવિત્ર આત્માના સામર્થ્યના એના પ્રગટીકરણ દ્વારા જણાયા હતા આજની દુનિયામાં મિત્ર આપણી પાસે જ્ઞાનના કેટલા બધા શબ્દો છે માનવી જ્ઞાન પુષ્કળતામાં પ્રચલિત છે મહાન ઉપદેશકો ઘણા બધા છે પણ એને અમલમાં મૂકનાર અને પવિત્ર આત્માની આધીનતામાં જીવન જીવનાર તો બહુ જ થોડા લોકો છે માનવી પોતાના જ્ઞાનને પોતે જે કંઈ સમજે છે તેને પ્રગટ કરવા માંગે છે ઈશ્વરના શુભ સંદેશને નહીં ઈશ્વરનો મહિમા માનવી પોતાને શિરે લઈ લેવા માંગે છે આપણા પ્રવચનમાં પવિત્ર આત્માના પરાક્રમની જરૂર છે મિત્ર માનવી બુદ્ધિની નહીં પાંચમી કલમ શું કહે છે આમ તમારા વિશ્વાસનો આધાર માનવી જ્ઞાન ઉપર નહીં પણ ઈશ્વરના સામર્થ્ય ઉપર રહેલો છે પ્રિષિત પાઉલ બહુ જ મહત્વનું સત્ય જાહેર કરે છે મિત્ર એ કહે છે કે તમારા જ્ઞાનનો આધાર માનવી જ્ઞાન ઉપર નહીં તમારા વિશ્વાસનો આધાર માનવી જ્ઞાન ઉપર નહીં પણ ઈશ્વરના સામર્થ્ય ઉપર રહેલો છે આનો અર્થ એ થાય કે જો માનવીને જીતવા માટે માનવી જ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે તો તેનો વિશ્વાસ માનવી જ્ઞાન ઉપર આધારિત બને પરંતુ જો ઈશ્વરના પરાક્રમ દ્વારા માનવીને ઈશ્વર ઉપર વિશ્વાસ કરવા માટે પ્રેરણા આપવામાં આવે તો એ તો ઈશ્વરના પરાક્રમ ઉપર આધારિત એવો માનવીનો વિશ્વાસ બને ખરું કે નહીં બાઇબલમાં મિત્ર ઈશ્વરનો મહાન ઉદ્ધારનો જે સંદેશ છે એ માનવી બુદ્ધિ ઉપર આધારિત નથી માનવીની રીતે પણ એ નથી આપવામાં આવ્યો એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્યમાં આપવામાં આવ્યો છે ઈશ્વરના સંદેશમાં ઈશ્વર ઉપરનો વિશ્વાસ અને ઈશ્વરના પરાક્રમની જરૂર હોય છે માનવી જ્ઞાન કે ડાપણની નહીં હવે છઠ્ઠી કલમ જુઓ ઈશ્વરનું જ્ઞાન એ શીર્ષક નીચે છઠ્ઠી કલમમાં લખ્યું છે છતાં આત્મિક રીતે પરિપક્વ થયેલા માણસોની સાથે હું જ્ઞાનની વાત કરું છું આ જ્ઞાન આ દુનિયાનું કે તેના સત્તાધારીઓનું નથી તેઓની સત્તા તો ઘટતી જાય છે પ્રેસિત પાઉલ દુનિયાની રીત અને દુનિયાની પદ્ધતિનો જરા પણ ઉપયોગ પ્રભુ ઈસુખ્રીસના શુભ સંદેશનો પ્રચાર કરવા માટે વાપરતો નથી બાઇબલનો જે સંદેશ છે મિત્ર એ તમારી સમક્ષ સ્પષ્ટ રીતે પ્રગટ થયેલો છે ઈશ્વરના પવિત્ર વચનોમાં અને એ સંદેશ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા દુષ્કર્મોના બંધનોમાંથી તમારા પાપોની શિક્ષામાંથી તમારા ઉદ્ધાર માટે ક્રુસ ઉપર મૃત્યુ પામ્યા એ ઈસુ ખ્રિસ્તને દફનાવવામાં આવ્યા અને એ ઈસુ ખ્રિસ્ત પાપ ઉપર શતાન ઉપર અને મરણ ઉપર વિજય પ્રાપ્ત કરીને સજીવન થયા છે શું તમે મિત્ર આ સરળ પણ બહુ જ મહત્વની હકીકત ઉપર આજે વિશ્વાસ કરશો અને વિશ્વાસ કરીને ઈસુખ્રિસ્તને શરણે આવશો એમ કરવા માટે ઈશ્વર તમારી સહાય કરો આમેન